जय माता जी। वन मीडिया चैनल और रमणीक चारोलिया नमस्कार। मित्रों, एक जबरदस्त कॉमेडी वीडियो लेने आयो छूं। जो आ वीडियो तमने गमे तो अमारी वन मीडिया चैनल ने लाइक करो, शेयर करो और सब्सक्राइब जरूर करजो। माना आशीष मड़ा ने भाग उगड़ा, अमे कोई ना उपाड़ा नथी उपड़ा, आमा हूं उपड़ा उपड़े मांडवी उपाड़वानी रही गई, वरसाद आवी गयो। रे काडो हा રજાયું પડી ગયું છોકરાઓને, હવે વેકેશન પડ્યા તો બાયુ ને મજો મજો હોય છે ને, હમણાં તો ક્યાંય પગવારી નઈ બેહે, પરબ આવે એટલે। હા, ઈ બાયુ બે દીઠિયા કરતી હતી કે દિવાળી ની ખરીદી કરવા જાવું છે બજારમાં, મેં ના પાડતી હતી કા એ અમાર મોટા નો છોકરો લાલો રહ્યો ને, એના દિવાળી પછી લગ્ન છે છે। હા, તે મેં કીધું હવે દિવાળી પછી લગ્ન છે, હવે અત્યારે ખરીદી કરવા જાય તો એ લુગડા લઈ આવે બરોબર, અને દિવાળી ના પહેરાઈ જાય, એટલે મેં કીધું જે જૂના પડ્યા છે ને એ પહેરી લ્યો અને લગ્ન માં તમ તારે બબે જોડી વધારે લેજો। પણ અટાણે એક એક ખાટલો લેવા દો તો તમારે ક્યાં ક્યાં ખજાને ખોટશે, આદી તમે વ્યવહાર માથે લઈને બેઠા છો, વ્યવહાર મેલી દો। એ વ્યવહાર નું નથી ને, ગાભામાં હું ખોટા રૂપિયા બગાડવા હોય મારું કેવું એમ છે। ગાભા પહેરીને ધ્રુડું મનાવવાનું કે ઘરેણા રોજ પહેરીને આટા મરાય છે, આ ઘરેણા ની વાત આવી, ઓલા ગોબરાન છોકરા ની બહુ પમદી બકાલું લેવા ગઈ હતી અને 1.5 તોલા નો દોરો પહેરીને, દોરો કપાઈ ગયો, લ્યો ઘરેણું પહેરવાનો સમય જ નથી। નેઠા વગર ની સહી ભાઈ, હમણાં એક દી અમારે ઘરે બેહવા આવી ને તે કાન નું બોટિયું પડી ગયું હતું, હવે ના ના આપણા કાન નું આપણે ધ્યાન ન રાખવું જોઈએ, કોઈ કાયપો ન હોય પડી ગયો હોય। હવે તા ભાઈ નાની તો છે, હું તો જો ખોટું પહેરી નહીં કરું, હાસુ છે ને એમ કે ને, બધું છે બધું છે, લે મારે 3 જોડી વેટલા છે, મગમાળા છે, પોખારન્યું છે, આટી ઘૂટી નું વીટી છે, પપ્પાના છે, પણ મર હાહુ પા પડ્યું કે બા તમે હાસવો આપણાથી હસવાય નહીં ને, એ બધું તારી હાહુનું છે, તારું કાઈ નથી, તારા પ્રાઇમસમાં કેરોસીન ન હોય, અરે આજુ બાપા હું નથી, હું અમે હું આ ભૂખે ભેડો લઈ ગયેલા બધું છે, ઓણ જો કેટલો કપા ખાવાનો છે અમારે, થાય તઈ કે છે હાસેન, અમારે ઓણ 800 મણ કપા ખાવાનો, એ 800 મણ તમારે નહીં, તું જ્યાં મૂલે જાસ ને એને, એ આપણો જ કહેવાય, અને હું અમારી પાસે કાંઈ નથી આ હોનાના, આ તો પહેરા, કેમ કે મને ખબર છે આ કોઈ કાટી નો દજો આ હોનાના પહેરા છે ને, જો છે ને બધું છે અમારી પાસે, મારી પાસે ખોટું ન બોલા, બધું ઇમિટેશન નું છે। હા બાપા, અમારું તો તમને ક્યાંથી કાંઈ દેખાય, તો પછી એવું બધું છે તમને, અમારી પાસે કાંઈ નથી, થોડુંક દઈ દો ને, બીજું બધું ઠીક, તું છે ને લબ લબ બહુ કરસ, તારી આઈ રાય ઉભો રહું તો હાઈ પડી જાય, મારે હતર કામ હોય, એટલે હવે ગામ આખું દિવાળી ની ખરીદી કરે છે, તારે કઈ વિચાર નથી, એ મારે વાર છે, હું ખરીદી કરી આવી ને ગામ આખું જોવા નીકળશે, જો વીજળી બધું લાવી, ભલે હું મૂલે દા, ભલે મારી પાસે ઇમિટેશન નું, ભલે અમારે કપાસ નથી, ભલે ઘરેણા મારી હાહુ ના છે મારા નથી, પણ જો ખરીદી કરી નીકળી ને ગામ જોતું રહી જાહે, હું હા જાવ જાવ બાયડીઓને છોકરાની બાયડીઓને એક ગાભો હારો લેવાનો દીધો ને, પાછા અમને કયો છો તમારી પાસે કાંઈ ને, તમારી પાસે છે તોય હું કામનું હે, આવી બાયુ ગામમાં હોય ને એ ગામની તો ઊંધે પડી દેવાઈ જાય છે। લે એલાવ, હા આવું સરકસનો ખેલ આઈદરો છે, સરકસનો ખેલ નથી, ઓલો ખૂટિયો વાડીમાં ગરી જાય છે ને, કીધું આજે ને બાંધી દઉં, હાવ રમણ ભમણ કરી નાખું, એટલે અહીંયા બાંધો એ ફરિયામાં, એ ફરિયામ નથી બાંધવો, ત્યાં વાહ વાડીએ લીમડી પડતી, એમાં આ નાડું છે તો લઈને જવાય, બાંધી દેવાય, એમાં ખેસવું ન પડે કઈ, હમું કરવું પડે, ખૂટિયો લોટકો છે, જો મારી વાત સાંભળો, હા તમારે ખૂટિયાને બાંધવો હોય તો એ પણ શું છે, પણ આ વરસાદની ફારી હે જોવો તો ખરા, તો આમ ગુડ ને કોર તમારે ખૂટિયો બાંધવો હોય તો ભલે ન બાંધ।
વાંધો હોય તો ભલે. બરાબર, હાલ મને 20000 રૂપિયા દ્યો. હે, 20000 રૂપિયા શું કરવા છે? આ દિવાળી લગાવતી અને હું કોને ધ્યાન જોલે વાતમાં. તો દિવાળી આવતી શું થઈ ગયું? અમારે ખરીદી કરવી છે. હવે તારે શું અત્યારે અહીંયા ખરીદી કરવી છે? કા હું કરવી છે એટલે પેલા મારે મેકઅપ ની કીટ લેવી છે પેલા નંબર માં. તો હવે આ ઉંમરે આને મેકઅપ ની કીટ તને ક્યાંય ફિટ આવે એમ નથી. ઈ ફિટ આવે કે ન આવે ને મારે જોવાનું છે. તમારી વહીવટ ન કરવાનો. તમે મને સામે મુના 20000 રૂપિયા દઈ દ્યો. બીજી તીજી કરો માં. આ મંગુડી ઘરે બેહી ગઈ લાગે છે. તય તું આટલી બોલતી હોય? કઈ મંગુડી? તારી બેન પડી. ઈ તો મંગુડી સંગુડી બધી આવે એટલે તો પૈસા વારા છે ઈ બધું લે. આપણે કાઈ ન કરાય કે આપણે હું ભીખે મરી છી? ભૂખે જ મરી. તું આવી તે દિન ભૂખ મરો ઘર માં છે. હવે આ ઠોસરા પડ્યા છે, આ કામ કરવાનું છે અને તને કીટની પડી છે. ઉભરે તમ હું બોલા કે તું આવ્યા પછી ભૂખ મરો છો એમ? ભૂખ મરો છે. હવે તમારા ખાનદાન માં ખાવા ખીચડી નોતી. પગ પૂજા મારા ને મારા બાપ ના કે મારા પગલા પડ્યા ને ત્યારથી તમે ખાધા ભેગા થયા અને લીલા પીળા ફરો છો. તારા બાપ ના તારા પગ પૂજા ને એમ જ મારી પેઢી સાફ થઈ ગઈ. નખા એકલા ચાલતી હતી. મને બોલાવમાં તું નકમ. ક્યાંક માથે દિવાળી આવે કોક ના ક્યાંક લોંદા કાઢી નાખું નઈ હું. એટલે હેને લાંબા ટૂંકા હાથ જ કરવાની જરૂર? મને ખબર છે તમે શું કરવાની લાંબા ટૂંકા હાથ કરો છો. મને તેને પૈસા નથી દેવા. એટલે આ નથી દેવા લે. હું કરી લઈ. બોલ હું કરી લઈ. આ તો બોલતો નથી એટલે માથે ઝડપી જાય છે. અરે ખૂટિયા પેલા ક્યાંક તને અહીંયા ઠારી દઉં ને. ખોટો મગજ નો ફેરો મારો. કેમ છે? હારું, તને કેમ? હા રિયા, જો પડી ગઈ રજા? હા રજા પડી ગયો. કોણ રજા ઉલી પડ્યો? હા તે હારું કર્યું. રજા પડ્યું તો ક્યાંક રખડી આવી, ક્યાંક ફરી આવી, કઈક દિવાળી બનાવી તો મજા આવે. પણ હજી તો 15 દિન ની વાર છે દિવાળી ને, પણ આ રજા વહેલી પડી ગઈ. તમને કઈ વાંધો છે રજા પડી એમાં? આ બધાને ખર્ચા ને વહેલી રજા પડે એમાં. જો ને બીજું કાકી, આજ હવાર માં ઉઠા ભેગી તો ઘર માં હોળી હરગી ગઈ હે ને. હજી તો ઘર બંધાણું નથી, તા તો વિખાવા લાગી વાત પૂગી ગઈ. કા હું થયું ના પાડી? અરે બીજું કાકી, હજી તો મારી હગાઈ થઈ છે. તા તો કે આ મારે લેવું છે ને, ફટાકડા લેવા છે ને, લુગડા લેવા છે ને, ફલાણું પૂછડું ને કેટલું બધું માંગી લીધું. નો લઈ દેતો, નો લઈ દેતો, નો લઈ દેતો, દબાઈ જાય. હજી તારી ફરજમાં નો આવે ને બાપની ફરજમાં. તારી ઘરે આવે ને પછી તારે લઈ દેવાનું હોય. અટાણે તું લઈ દે ને એટલે માથું કાઢી જાહે. નો લઈ દેતો. પણ કાકી લઈ નહીં દઉં ને તો તૂટી જાય, શું કરું? તૂટી જાય એમાં મજા છે. બાકી આ હે ને હંધાઈ ગયેલું રહે ને તો કાયમ ભગવાન રે. હું તો તોડી નાખ. ના કાકી, તોડવું નથી. મને એટલી ખબર પડે ને કે તમે હે ને મને થોડી ટેકો દિયો એટલે હે ને હું કેને લઈ દઉં વસ્તુ. ટેકો જ દઉં છું. આ ટેકો જ કહેવાય હારી સલાહ ને ઈ ટેકો જ કહેવાય એક જાત નો. હું એમ જ કહું છું નો લઈ દેતો. એ મારે ઈ ટેકો ન જોતો, પૈસા નો ટેકો જોઈ છે. પૈસા ક્યાં છે? આયા લે 5-10000 ઉસીતા દિયો તમને દઈ દઈશ. સેજ નઈ પૈસા. આ માંડવી ઉપાડવી હતી તા વરસાદ આવી ગયો તો એમ નમ ખેતર ભીનું ભર્યું છે. લ્યો થઈ ગયું ડોસીન ટાઈલ જેવું. હવે બીજા કોક ને પકડવાના રહે. પેલા તો ડોહ્યું ને ક્યાંય ટાઈલું હોય ડોહાવ ને હોય ક્યાંય ટાઈલ વાળી ડોહી દોય. હે કાકી, ઈ બધી વાત મૂકો ને. તમારે થઈ ગઈ ખરીદી દિવાળી ની? મારે તો દિવાળી છે. લે 15 દી રહ્યા ને હું હજી વાર છે તમારે. હું તો ખાલી હે ને 5 મિનિટ માં ખરીદી કરી આવું. દીકરા મારા તમારે ઉસી ના ગોતવા પડે, મારે નહીં. અને હું ખરીદી કરી નીકળીને ગામ જોતું રહી જાય. વીજળીએ ખરીદી કરી પણ હું મારા સમય પ્રમાણે ખરીદી કરી. ખરીદી કરી લ્યો નકર બધી વસ્તુ પૂરી થઈ જાય. કાકી કાઈ પૂરી ન થાય. દુનિયામાં ડાટા નથી દેવા ગયા પણ હું તને ટેકો કરું છું. ઈ ટેકો તું લઈ લે. આ કાઈ લઈ ન દેતો નકર આખી જિંદગી પસ્તાય. હું તો એમ જ કહું છું લઈ તો દેવું જ પડશે. મારે ગમે નું આડા અવળું કરું. હજી તો હગાઈ થઈ છે, લગ્ન થયા નથી. તા બાયડી કે છે ઓલું દિયો ને ઓલું દિયો. દીકરા મારા તારી જેમ કઈ કે આયા કરી છે ને હજી પસ્તાય છે. એક વાસડો એવો તૈરસો થાય છે ને બિસાડો ઘડીએ ને ઘડીએ. અલે લે પાણી પી લે, લે પાણી પી લે, પાણી પી લે. પાયલ હા હું ગાય વિયાણી. હા
સાથે કેમ મોઢું બગાડસ? તે મોઢું નો બગાડું શું કરું? ફટકી ગયો છે જોને, હાઉ જિંદગીની પથારી ફેરવી નાખી મારી તો. કેમ હવારમાં કઈ થયું? આજ થડભડ થઈ ગયું. થડભડ થયું એટલે જેવું કે કેવું? અરે દિવાળી આવે છે, અરે મેં પૈસા માંગ્યા ગયા તો મારે હું કઈક સતર પટર વસ્તુ લેવી નહીં? નથ દેતો? ના રે ના, રામના નામ લ્યો, પૈસા માંગુ ને એને એને ભડકો થાય, પૈસા માંગુ ને ભડકો થાય. જો તમે પૈસા નો માંગો તો એ મારા હોર કરાનો છે. એ આમાં કોઈ નો વાંક નથી, હવ હવ ના કર્મે દુખી થતા હોય માણા. ના ના ઉભો રે, તો મારા હું એવા કર્મ છે તે હું દુખી થાવ છું? એ મેં તને છોખું જ કીધું તું મારા રે લગ્ન કર લે, તો કે ના મારે રિપ્લાય રે કરવું છે તો કાઢી લે કરા. પણ એમાં એવું છે રાજીયા, કોઈને કઈ થીરું પાડીને થોડાક ચખાય છે, અને હવે મારા બાપા નક્કી કહી આવ્યા હતા તો પછી કઈ વડીલ ની ઉપર વટ તો ન થવાય. એ આપણે આપણી જિંદગી નું જોવાય. આમ જો મારા આરે લગ્ન કર્યા જ ને તો અસલ મજાનો જાડા લુગડા નો ઘાઘરો સીવડાવી દે, જિંદગી આખી વહી જાત તારી. રાજીયા આજે ઉદાસ હતી પણ તું ભેગો થયો ને એટલે થોડીક આમ રોનક આવી ગઈ. હો રોનક તો આખી જિંદગી માં આવી જાત, પણ ભૂલ કરી છે તો હવે કઈ માં ફેર પડે નહીં. એટલે હું તને શું કહું છું, તને જો એટલો બધો આમ વરખ ઉભરાઈ જતો હોય ઘાઘરો લઈ દેવાનો, તો એમ તો પાછલી બારી ઘાઘરો તો તું દઈ હે કો મને. હવે ઈ નો કરાય, હવે છોકરા થઈ ગયા માથા હામાના, અને હવે હું એવું કરું તો હારું લાગે? ધોરામાં ધૂળ પડે. ભાઈ કાઈ ધોરામાં ધૂળ નથી પડતી, તો તું આયા હું મોટી મોટી કરવા મારી પાસે આવ્યો? મને એમ થયું કે ગાય વીણી છે ને તો બૈણી એકાથી ખીરા ને ભરી આવું. હું તને એક બૈણી ખીરું દઉં, પણ મારી એક શરત છે, મને બાવળિયાના ભરત વાળો એક ઘાઘરો દેવો પડશે તારે. એ રૂમાલ નો કટકો હવે તને ન દઉં, જિંદગી આખી કાળજા બૈરાસ તને જોઈને. અરે રે રાધિયા, હું તો એક ફુવાણ કરું છું, બાકી મારે તારો ઘાઘરો જોતોય નથી, અને આવડી ઉમરે આ તું મને ઘાઘરો દેતી હારું લાગે? મારે ઘીરે છોકરા લગન જેવડા, તારે લગન જેવડા, તું તારે કાઈ ઉપાધિ કરતો ની, એક બૈણી એક હેને ખીરું લઈ જા. એ બીજું બધું ઠીક, દિવાળી પછી મારા ભાઈના છોકરાના લગન છે, તારે અઠવાડિયું ન્યા રોકાવાનું છે, કેમ કે તારો જીભડો લાંબો ને ગીત ગાન તો હારું લાગે. એમ નહીં એટલે કઈ હું એકલી જ ગીત ગાઉં? તારી કુટુંબની બાયુને બોલાવી લેજે. એ ઈ બધું આવશે, પણ તારે છે ને મોય રહેવાનું છે. હો કાઈ વાંધો નહીં બાપા, એટલે હું મોય રહેજો તારો ગોગો વર્તો હોય તો. હા હા, સાસુ તારા ભાઈનો છોકરો કા ફૂલાઈ ગયો? ફૂલકણી બહુ, ઈ તો પહેલેથી જ છે. અને આમ જો આ કેદી આવાસ બૈણી લઈ, હે બૈણી લઈ ખીરું લેવા? હમણાં હમણાં. હા એમ તો તું મુઈ કેમ તો સો નહીં મને ખબર છે. દિવાળી આવે છે ને તો હું ઉંદેડી કરતો હતો. શાની ઉંદેડી? ઓલી ઉંદેડી નો આવે આમ આમ થાય ટોકેટ ટોકેટ? હા તો ઈ કરતો હતો, તો આપડે કેમ ઓલી ઉંદેડી પૂછડી પકડી રાખી? તો હું પૂછડી પકડી રાખી મેં. માણાના પેટના થાવ ને હજી દિવાળી ને વાર છે, ને અગાઉ હું ભડભડી આવ્યા છો, હજી 15 દિન ની વાર છે, અગાઉ હું આ પૈસાના ધુમાડા કરો છો? પણ આ તો હું જોતો તો કે ઉંદેડી થાય છે કે નહીં. ઉંદેડી નથી, આ તારી માં નાગણી થઈ ગઈ. આ થઈ ગઈ જો, હવે દિવાળી બગડી, દિવાળી બગડી ગઈ. કેટલુંક લાગ્યું? ટાકા આવ્યા? ટાકા નથી આવ્યા, આમાં બધે હે ને ફટાકિયા થઈ ગયા. અરે રે, તો તારે પાછો દાબો આથી કેવડી તકલીફ? જાજી તકલીફ કોઈ કેવાય એવું નથી. તો શું કરું હવે કે લે, પાછો દાંત કાઢે ગદવા સારું કામ કર્યું એમ દાંત કઢાય. પણ હવે હું એ વિચારું છું કે હવે દિવાળી આમના મઈ જાય છે તો મારે ફટાકડા ફોડવા કે નહીં? હવે તારી બાયડી કે દે ફોડે, તું આનંદ કરજે. હવે થોડાક ફટાકડા મારી ને દઈ જાય, તારે એમ માનવાનું કે આપણા મજૂર ફોડે, માણાના પેટના થાવ, પૈસા હોય તો પૈસા લેખે વપરાય, હું નકરા તમે પછા પછા હજાર ના ધુવાડા કરો છો. અમે અહીંયા આવશું કે તમે આવશો? ઈ હજી વિચાર કરશો કોને ક્યાં જવાનું. અગાઉ તમે હે ને બધું આદરોમાં અગાઉ આદરીને કામ બગડે હેમ જા.
લગભગ 15 દિન માં તો થોડું ઘણું તો રિકવર થઈ જાય હે, વાંધો નહીં આવે. લગભગ નહીં થાય. નહીં થાય કેમ કે થોડું ખારું થાય તો તું પાછો મુંદેડી કરવા જાય. તું લખણ ખોટો તો ખરો જ. આ બીજો પાટો મેં રાખ્યો છે, કદાચ ક્યાંક જરૂર પડે તો. પડશે. તારા લખણ એવા હે ને, તારે હજી આવા 4-5 પાટા દોહે, કેમ કે તારે તો ટાટીઓ વારીને બેહવાનું નહીં. પણ બીજું બાકી જો, બધા ફટાકડા છોકરા ફોડતા હોય તો મને એમ થાય કે લઈને હું ફોડું. તું છોકરો નથી, બે છોકરા નો બાપ છો. તારે આવડાવડા બે છોકરા છે, હવે તું છોકરું નથી ગગા. એ વાત હાચી. તું જા હવે ઘરે જા. એ હું તો ઘરે જઈશ, પણ તમે શું ખરીદી કરી તો કયો? મારે ત્યાં ખરીદી કરતા 5 મિનિટ થાય. અરે દીકરા મારા, હું ખરીદી કરીને આવીને તો ગામ જોતું રહી જાય. વીજળીએ ખરીદી કરી પણ હજી મારે વાર છે. હો એટલે ફટાકડા લેવો કે નહીં? એ હું લઈશ નહીં, હજી વિચારું છું. મારે વાર છે. જા છે જા, કાંઈ વાંધો ના લો. મને કેસ ખરીદી કરી, હું ખરીદી કેવી કરું ની તમને બધાને હવે ખબર પડશે. મને છે ને એક વિચાર આવ્યો છે. અને વરી શેનો વિચાર આવ્યો? મને એમ થયો કે કાકા પાસે 10,000 માંગી લઉં. એ હા, મને ભત્રીજા એક વિચાર આવ્યો. લે, તમને શેનો વિચાર આવ્યો? મને એવો વિચાર આવ્યો કે કોક મારી પાસે પૈસા માંગે ને, એને 2 નાખી લઉં. તમારે તો આવી જ વાત હોય કાકા. પણ હવે નો હોય તો પછી શું કરું? 10-15,000 રૂપિયા ઉછીતા કરી દો ને કાકા. તારે શું એવી બધી જરૂર પડી? કાકા તમે મને પૈસા નહીં દો તો નો થવાનું થાય મારે. એટલે શું નહીં થવાનું થાય? ક્યાં ફુફાડા મારમાં ફુફાડા મારમાં તું કે ચોખવટ કર? ક્યાં મોઢે માર વાત કરી કાકા? આ મોઢે કર કાકા. મને પૈસા નહીં દો તો મારું ઘર તૂટી જાય. અને હું તને પૈસા દઈશ ને તો મારું ઘર તૂટી જાય. તારા કાકી એરે માથાકૂટ કરીને આવ્યું હોય ને તું મગજ ફેરાઈમાં, આ પૈસા બાબતે મારે લપ થઈ ઘરમાં. કાકા તમારે આ જાતિ ઉંમરે ઘર તૂટી જાય તો તેલ લેવા ગયું, મારું તૂટી જાય તો હું રજડી પડી. એ ખાટલા પડશે તો કોની સેવા કરવા? તું આવી કોઈ ભાઈ હગા વાલા આવતા નથી, તહી બાયડી ભલી થાય છે. બહુ કરી કાકા તમે, બહુ કરી. ક્યાંય કામે તો આવો જ નહીં તમે. એટલે ભાઈ કામે નથી આવ્યા અમે? ઓયડી ઓયડી સૈણી તાર વાડીએ, તઈ કામે નતો આવ્યો. દિવાળી આવે છે ને, એક ફેરા મદદ નથી કરતા બોલો. એટલે ભાઈ દિવાળી બધાય ને આવતી જ હોય ને, પૈસા ની બધા જરૂર જ હોય બરાબર. એટલે હું તને કેતો છો ક્યાંક ભાઈ ધંધો કર, આ રેખડે નહીં ક્યાંય ભેગું થાય. તમારે વ્યવહાર જ નથી રાખવો. નો રાખતા ભાઈ, આમ થાય તમારી એરે વ્યવહાર કરીને અમારે શું કરવો છે? કાકા કરી દો ને આ દિવાળી આડું હવડું કરી દો. આવતી દિવાળી નહીં માંગું, બસ સુસુરિયા કરી લઈશું. પછી ઓલા આગલી દિવાળીએ 5,000 લઈ ગયો, એ તો ભૂલાઈ ગયા ને. દિવાળી આવી કાકો હાઈ ભરો તમને. કાકો ગયો તેલ લેવા. નીકળ જા, ઘર બાજુ નો દેખાતો. લે આવ્યા. હા મરસા તો 2 મોઢે આવ્યા છે. હા મરસા તો આવ્યા નહી, અમારે મહેનત નું ફળ છે. આમાં કારી મજૂરી કરી છે, કેવડી માવજત કરી છે. હું તને શું કહું છું, કાયલ બજારમાં વાત થતી હતી, હવે દિવાળી ને જાજાદી રહ્યા નથી અને તું કઈ ખરીદી કરવા નથી નીકળતી. એટલે પૈસા બૈસા ની જરૂર હોય તો દઉં. હો ના રે ના, એટલા તો છે અમારી પાસે. ઓ અમે કઈ હાવ કઈ ભૂખ નથી. તે તમે પૈસા નું ઉસું ઉસું દેખાડો છો તમારું. તે કઈ હોગ બોક છે કોઈ નો? ના રે ના. તો કેમ કઈ ખરીદી નથી કરતા? એ અંબાલાલ ની વાટે સૌ ઓલી હવામાન ની આગાહી કરે એની. એમાં અંબાલાલ ને ખરીદી ને ક્યાં લાગે વળગે? બધું લાગે વળગે, બધું વિચારવું પડે. જો અંબાલાલે આગાહી કરી હતી કે શ્રાવણ મહિનામાં વરસાદ આવશે, મેળા બંધ રહ્યા. અંબાલાલે આગાહી કરી હતી કે નોરતામાં વરસાદ આવશે, અમુક જગ્યાએ વરસાદ પડ્યા નોરતામાં. હવે નહીં ને હું ખરીદી કરી આવું ને અંબાલાલ આગાહી કરે કે દિવાળી ને 2 તાવરે વરસાદ આવશે તો મારું તો બધું પડ્યું રહે ને, એટલે અંબાલાલ ની વાટે બેઠીશું. એકવાર અંબાલાલ આગાહી જાહેર કરી દે ને પછી હું નક્કી કરું કે લુગડા લાવું કે છત્રી લાવું. હાલો મિત્રો.
છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુદર્શન ચાવલિયા. જય માતાજી. મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. Yeah.